गणितीय प्रक्रिया सेल अंदरनी सांख्यिकीय माहिती ऊपर गणितीय प्रक्रिया एक्सेल मां प्रचंड सांख्यिकीय माहिती ऊपर गणितीय प्रक्रिया करवी आणि जवाब मिळवा अत्यंत सरळ छे। तेथी आपला समयनी पण बचत थाय छे। एक्सेल मां गणितीय प्रक्रिया करवानी विविध पद्धतियो छे। तेमांथी आपणे सरवाळानी प्रक्रियाना उदाहरण प्रथम जोईशुं। ऑटोसम आकमणना उपयोगथी मार्कशीट अंदरना दरेक विद्यार्थीओना मार्कनो सरवाळो करीशुं। सौ प्रथम जे सेलमांना अंकोनो सरवाळो करवो छे ते बधा सेल सिलेक्ट करवा। सिलेक्ट करेला सेलना अंकोनो सरवाळो करवा माटे होम हेठळनी ऑटोसम कमांडने क्लिक करो। सिलेक्ट करेली सेल रेंजनी आगळनी खाली सेलमां अंकोना सरवाळानो जवाब मळशे। जो तमने जोईए ते सेलमां सरवाळानो जवाब जोईतो होय तो प्रथम ते सेल सिलेक्ट करो। होम टैब हेठळनी ऑटोसम कमांड ने सिलेक्ट करो। ते पछी जे सेलना अंदरना अंकोनो सरवाळो करवो छे ते बधा सेल सिलेक्ट करो अने एंटर की दबावो। ते सेलमां अंकोनो सरवाळो मळशे। अथवा जे सेलमां अंकोनो सरवाळो करवो छे ते सेल सिलेक्ट करो। ते सेलमां फॉर्म्युला शुरू करवा माटे इज इक्वल टू चिन्ह टाइप करो। ते पछी सम टाइप करीने एक काउंस टाइप करो। आ काउंसमां आपेला सेलनुं नाम टाइप करो। ते पछी कोलन अथवा विसर्ग चिन्ह आपो अने छेला सेलनुं नाम टाइप करो। पछी एंटर बटन दबावो। सिलेक्ट करेला सेलमां सेल रेंजना अंदरना अंकोनो सरवाळो मळशे। सम आ फॉर्म्युलानो उपयोग करी आपणे सरवाळो मेळव्यो। તે પ્રમાણે અન્ય ગાણિતીય પ્રક્રિયા કરવા માટે અન્ય સૂત્રો ઉપલબ્ધ છે, જેમ કે સરેરાશ કાઢવા માટે એવરેજ, મોટામાં મોટું અંક શોધવા માટે મેક્સિમમ, નાનામાં નાનું અંક શોધવા માટે મિનિમમ। હોમ ટેબ હેઠળ ઓટોસમ બટનની ડ્રોપ ડાઉન એરો પર ક્લિક કર્યા પછી એવરેજ, મેક્સ, મીન આ ફોર્મ્યુલા મળશે। ચાલો તો આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓના માર્કની સરેરાશ કાઢીશું, તેમજ મીન અને મેક્સ આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરી વધુ અને ઓછા માર્ક મેળવનારા વિદ્યાર્થી શોધીશું। સેલ સિલેક્ટ કર્યા પછી હોમ ટેબ હેઠળ ઓટોસમ બટનની ડ્રોપ ડાઉન એરો ઉપર ક્લિક કર્યા પછી એવરેજ ફોર્મ્યુલા સિલેક્ટ કરો। ખાલી રહેલા સેલમાં આપણે જે ગણિતીય પ્રક્રિયા માટે ફોર્મ્યુલા સિલેક્ટ કર્યો હતો તેનો જવાબ તે સેલમાં આવેલું મળશે, અથવા અંકોની સરેરાશ is equal to average into bracket cell colon last cell આ ફંક્શન દ્વારા કાઢી શકીશું। એટલે જ કે આપણને સેલ F6 થી સેલ F13 સુધી અંકોની સરેરાશ કાઢવી હશે તો is equal to average into bracket F6 colon F13 આ ફોર્મ્યુલા જે સેલમાં અંકોની સરેરાશ કાઢવી છે તે સેલમાં ટાઈપ કરવી પડશે। હવે આપણે ઉપલબ્ધ સાંખ્યિકી માહિતીમાંથી સૌથી મોટી સંખ્યા શોધીશું। તે માટે ઇઝ ઇક્વલ ટુ મેક્સ ઇન્ટુ બ્રેકેટ ફર્સ્ટ સેલ કોલન લાસ્ટ સેલ આ ફોર્મ્યુલા ટાઈપ કરવો પડશે। જે સેલ J6 થી સેલ J13 આ સેલમાંથી સૌથી મોટી સંખ્યા મેળવવા માટે એ સેલમાં ઇઝ ઇક્વલ ટુ મેક્સ ઇન્ટુ બ્રેકેટ J6 કોલન J13 ફોર્મ્યુલા ટાઈપ કરીને એન્ટર કી દબાવો। તે સેલમાં સેલ J6 થી સેલ LJ13 આ સેલમાંથી સૌથી મોટી સંખ્યા મળશે। હવે આપણે ઉપલબ્ધ સાંખ્યિકી માહિતીમાંથી સૌથી નાની સંખ્યા શોધીશું। તે માટે ઇઝ ઇક્વલ ટુ મીન ઇન્ટુ બ્રેકેટ ફર્સ્ટ સેલ કોલન લાસ્ટ સેલ આ ફોર્મ્યુલા ટાઈપ કરવો પડશે। જે સેલ F6 થી સેલ F13 આ સેલમાંથી સૌથી નાની સંખ્યા જોઈતા સેલમાં મેળવવા માટે એ સેલમાં ઇઝ ઇક્વલ ટુ મીન ઇન્ટુ બ્રેકેટ F6 કોલન F13 ફોર્મ્યુલા ટાઈપ કરીને એન્ટર કી દબાવો। તે સેલમાં સેલ F6 થી સેલ F13 આ સેલમાંથી સૌથી નાની સંખ્યા મળશે।